सुप्रभातम विद्यार्थी मित्रों, आप सौ मजा में हसो केम के मजा में हो तो आप वीडियो जोता हो, मजा में ना हो तो सूता हो वीडियो तो न जोता हो, मजा में हसो ये कल्पना आप करी लें। तमे लगभग मजा में छो बराबर ने। अगाउ आपणे छ पाठ सुधी अभ्यास कर्यो बराबर, अने एना पहेला पुनरावर्तन जे छे एमां प्रश्नवाक्य बनावो अने संख्या माटे जे उपयोगी जे वस्तु जे छे के एक थी सौ सुधीना अंक संस्कृत शब्दमां अने संस्कृत अंकमां, ए वस्तु जो तमे व्यवस्थित वाचन करशो तो ज दरेक व्यक्ति ने आ पाठ में ख्याल आवशे। केम के पाठनुं नाम ज शुं छे, संख्या। પણ જ્યાં સુધી આપણને જો સંખ્યાનું જ્ઞાન ન હોય તો આપણા માટે આ પાઠ સમજવો છે થોડો કઠિન પડે। આ એના જેવું છે કે આપણે નદીમાં જઈએ, થોડું પાણી હોય ત્યાં સુધી વાંધો ન આવે, પણ જેમ પાણીનો પ્રવાહ અને પાણીની ઊંડાઈ છે એ વધતી જાય તો આપણને તરતા આવડતું હોય તો મુશ્કેલી ન પડે। તો એમ આ સંખ્યામાં પણ જો આપણે સંખ્યા જે આપણા પાઠ્યપુસ્તકમાં તમે બધાએ જોઈ જ હશે, પાઠ્યપુસ્તકમાં જે 1 થી 100 સુધી શબ્દમાં અને અંકમાં પેજ નંબર 36 ઉપર, પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 36 ઉપર સંસ્કૃત અંકમાં અને સંસ્કૃત શબ્દમાં 1 થી 100 સુધીની જે સંખ્યા આપેલી છે એ વ્યવસ્થિત તમે જો વાંચન કરેલું હશે બરાબર, વ્યવસ્થિત એક વખત પાકી નોટમાં કે રફ નોટમાં લખેલી હશે તો તમને દરેક વ્યક્તિને આ સંખ્યા સમજવી છે એ સરળ પડશે। તમે દરેક વ્યક્તિ ધોરણ 6 અને ધોરણ 7માં સંખ્યા વિશે ભણી જ ગયા છો, પણ તમારે આગળ જે ઓછી સંખ્યા ટૂંકમાં 50 સુધીની સંખ્યા આવતી, અહીં આપણે 1 થી 100 સુધીની સંખ્યા આપણને આપેલી છે। તો 1 થી 100 સુધીની જે સંખ્યા આપેલી છે એ સંખ્યા આપણને વ્યવસ્થિત જો આવડતી હોય તો જ આપણને આ સંસ્કૃતમાં આ પાઠમાં બહુ વાંધો આવે નહીં। સંસ્કૃતમાં એકમથી લઈને સતમ સુધીની 100 સંખ્યાઓ આપણને પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 36 ઉપર આપેલી છે, એટલે દરેક વ્યક્તિએ પહેલાં એકમથી લઈને સતમ સુધીની વ્યવસ્થિત સંખ્યા વાંચી લેવાની છે, સમજી લેવાની છે, જેથી કરીને આ પાઠ સમજવો છે આપણને દરેકને કેવો પડે, સરળ પડે, પછી આ પાઠમાં વાંધો આવશે નહીં। હવે આ જે પાઠ છે એ પાઠની શરૂઆત કરતાં પહેલાં દરેક વ્યક્તિએ એના ટિપ્પણી પાકી નોટમાં વ્યવસ્થિત લખી લેવાના છે। ટિપ્પણી શું લખવાનું છે પાકી નોટમાં? ટિપ્પણી। હવે ટિપ્પણી લખી લીધા પછી આપણે આ પાઠની વાત કરીએ તો પાઠ સંખ્યા અહીં આપવાનું કારણ શું છે? હવે હું અને તમે દરેક વ્યક્તિ બજારમાં જ્યારે આપણે જઈએ તો જે ભાષા આપણે બોલતા હોઈએ, આપણે ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાતી બોલતા હોઈએ, કોઈ બહારના રાજ્યના હોય તો હિન્દી ભાષાનો અભ્યાસ કરતા હોય હિન્દી બોલતા હોય, કોઈ અન્ય પ્રદેશના લોકો હોય તો અંગ્રેજીનો ઉપયોગ કરતા હોય, તો જે વ્યક્તિ પોતાની માતૃભાષા છે અને એને આવડે છે એટલે એ ભાષાનો ઉપયોગ કરશે તો એ સરળતાથી બજારમાં વ્યવહારુ ભાષા તરીકે ઉપયોગ કરી શકશે। તો આ પાઠ આપવાનું કારણ એ જ છે કે સંસ્કૃતને પણ વ્યવહારુ ભાષા તરીકે કઈ રીતે સરળતાથી ઉપયોગ થઈ શકે, પ્રાચીન સમયમાં અને આજે પણ અમુક જગ્યાએ અથવા અમુક પ્રદેશોમાં સંસ્કૃત ભાષાને વ્યવહારિક ભાષા તરીકે ઉપયોગ કરે છે। ઘણા બધા પરિવારજનો છે કે જે સંસ્કૃત ભાષાને પણ વ્યવહારિક ભાષા તરીકે ઉપયોગ કરે છે। તો આજકાલના વિદ્યાર્થીઓ સંસ્કૃત ભાષાનું મહત્વ સમજે, વ્યવહારિક ભાષા તરીકે ઉપયોગ કરતા શીખે, એ હેતુથી આપણને આ સંખ્યા પાઠ આપેલો છે। તો આજે આપણે પાઠ નંબર 7 સંખ્યાનો અભ્યાસ કરવાનો છે। ફરીથી હજી વિદ્યાર્થી મિત્રો એક વખત હું કહું, આ પાઠનો અભ્યાસ કરતા પહેલા દરેક વ્યક્તિએ એકમથી લઈ અને સતમ સુધીની સંખ્યા વ્યવસ્થિત જો તમે અભ્યાસ કરશો તો પાઠમાં બહુ આપણને અઘરું લાગશે નહીં, નહીતર આપણે
एकम थी लेने सतम सुधीनो जो अभ्यास न कर्यो होय तो पछी संस्कृत शब्द आम आवे षोडश रूपीय काणी तो आपने पहले ये तो खबर हो षोडश एटले शू थाय तो एक ख्याल हो तो वांधो आवे नहीं એટલે દરેક વ્યક્તિએ સંસ્કૃત શબ્દ સાથે સાથે જે સંખ્યા અંકમાં અને એના શબ્દમાં બંને રીતે વ્યવસ્થિત વાંચી લેજો એટલે પાઠ એકદમ આપણને સરળતાથી ભાષાંતર બહુ અઘરું છે નહીં એટલે આપણને ઘણી વખત એવું થતું હોય કે સાહેબ એકથી સો સુધીની સંખ્યા અમારે કઈ રીતે યાદ રાખવી તો એના માટે પણ અમુક જે ટૂંકી રીત છે એ આપણે અગાઉ તમને વાત કરેલી છે એ પ્રમાણે વ્યવસ્થિત જો સંખ્યા યાદ રાખશો તો બહુ તકલીફ પડશે ને એટલે દરેક વ્યક્તિએ એકથી સો સુધીની સંખ્યા વ્યવસ્થિત વાંચી લેવી અથવા પાકી કરી લેવી એટલે આ પાઠમાં બહુ તકલીફ પડે નહીં હવે વાત કરીએ આપણે આ પાઠમાં સુરેશ અને રમેશ અને ફળ વિક્રેતા એટલે ફળ વેચનાર જે વ્યક્તિ છે એ ત્રણે ત્રણ વ્યક્તિઓ વચ્ચેનો સંવાદ અહીં આપણને આપેલો છે સુરેશ રમેશ અને ફળ વિક્રેતા એટલે ફળ વેચનાર અથવા જેને કહેવાય દુકાનદાર આ ત્રણે ત્રણ વ્યક્તિઓ વચ્ચેનો સંવાદ આપણને પાઠમાં આપેલો છે ને એ સંવાદનો આપણે અભ્યાસ કરવાનો છે તો પાઠનું આપણે અનુવાદ જોઈએ પાઠ નંબર 7 સંખ્યા એટલે એનું ગુજરાતી શું થાય સંખ્યા વરી નહીતર અમુક એમ સાહેબ સંખ્યા એટલે શું પણ ખાસ આને સડંખ્યા ન વચાય સંખ્યા આ અંગ અક્ષર છે એનું ઉચ્ચાર અ થાય સંખ્યા ગણેન કે સડંખ્યા આનું ઉચ્ચારણ થાય સંખ્યા આનું ગુજરાતી પણ થાય સંખ્યા હવે સુરેશ બોલે છે અહો રમેશ અહો એટલે ઉદ્ગારવાચક વાક્ય છે આશ્ચર્ય પણ અહો એટલે અરે રમેશ એટલે રમેશ અરે રમેશ કુત્ર ગચ્છતિ કુત્રનું ગુજરાતી શું થાય કુત્ર એટલે ક્યાં અને ગચ્છતિ એટલે જાય છે અરે રમેશ ક્યાં જાય છે રમેશ આપણમ ગચ્છામી આપણમ એટલે બજારમાં ગચ્છામી એટલે જાઉં છું બજારમાં જાઉં છું સુરેશ બોલે છે અરે રમેશ ક્યાં જાય છે રમેશ બજારમાં જાઉં છું તો સુરેશ કી અહમ અપી આ ગચ્છામી અહમ અહમ એટલે હું અપી એટલે પણ આ ગચ્છામી એટલે આવું છું હું પણ આવું છું તો રમેશ કે ભવાન કિમ ક્રેતુમ ઈચ્છતિ ભવાન એટલે આપ અથવા તમે આપ કિમ કિમ એટલે શું ક્રેતુમ ક્રેતુમ એટલે ખરીદવા અને ઈચ્છતિ એટલે ઈચ્છો છો આપ શું ખરીદવા ઈચ્છો છો આપ શું ખરીદવા ઈચ્છો છો તો સુરેશ કે અહમ ફલાની ક્રેતુમ ઈચ્છામી અહમ ફલાની ક્રેતુમ ઈચ્છામી હું ફળો ખરીદવા ફલાની ફલાની એટલે બહુવચન છે જો ફળ નથી કીધું ફલાની ફલાનીનો અર્થ થાય ફળો હું ફળો ક્રેતુમ એટલે ખરીદવાની ઈચ્છામી એટલે ઈચ્છું છું હું ફળો ખરીદવા ઈચ્છું છું તો રમેશ કે પશ્યત પશ્યત એટલે જો તત્રેવ ફલ વિપણી અસ્તિ તત્રેવ એટલે ત્યાં જ ફલ વિપણી ફળની દુકાન વિપણી એટલે દુકાન જો ત્યાં જ ફળની દુકાન અસ્તિ છે જો ત્યાં જ ફળની દુકાન છે ચલતું ચલતું એટલે ચાલો ફરીથી પાંચે પાંચ લીટીનું ગુજરાતી જોવો સુરેશ અરે રમેશ ક્યાં જાય છે રમેશ બજારમાં જાઉં છું સુરેશ હું પણ આવું છું રમેશ આપ અથવા તમે શું ખરીદવા ઈચ્છો છો સુરેશ હું ફળો ખરીદવા ઈચ્છું છું સુરેશ હું ફળો ખરીદવા ઈચ્છું છું રમેશ જો ત્યાં જ ફળોની દુકાન છે ચાલો જો ત્યાં જ ફળોની દુકાન છે ચાલો ફરીથી હજી એક વખત જો સુરેશ અરે રમેશ ક્યાં જાય છે રમેશ બજારમાં જાઉં છું સુરેશ હું પણ આવું છું
રમેશ, તમે શું ખરીદવા ઈચ્છો છો? સુરેશ, હું ફળો ખરીદવા ઈચ્છું છું. રમેશ, જો ત્યાં જ ફળોની દુકાન છે, ચાલો. હવે આપણે આગળ જોઈએ તો સુરેશ બોલે છે, પંચમ્યામ વિપણ્યામ પકવાની ફલાની સંતિ. પંચમ્યામ, પંચમ્યામ એટલે શું થાય? પાંચમી. વિપણ્યામ એટલે દુકાનમાં. પાંચમી દુકાનમાં પકવાની, પકવાની એટલે પાકેલા, ફલાની એટલે ફળો, અને સંતિ એટલે છે. પાંચમી દુકાનમાં પાકા ફળો છે. બોલે એમ કીધું હતું ને, જો એમ પછી એમ કહે છે સુરેશ, પાંચમી દુકાનમાં પાકા ફળો છે. તો રમેશ કે ભદ્ર, ભદ્રનો અર્થ થાય મહાશય. શું થાય? ભદ્ર એટલે મહાશય. આમ્રફલાનામ કિયત મૂલ્યમ. આપણે બજારમાં ગયા હોય તો પેલા ભાવ પૂછીએ ને, તો આ એમ રમેશ પણ પૂછે છે કે મહાશય આમ્રફલાનામ, આમ્રફલાનામ એટલે કેરીના ફળની કિયત મૂલ્યમ, કેટલી કિંમત? મહાશય કેરીના ફળની કેટલી કિંમત? તો ફળ વેચનાર કે 50 રૂપિયાકાણામ 10 ફલાની. 50 રૂપિયાકાણામ એટલે 50 રૂપિયાના. શું થાય? 50 રૂપિયાના 10 ફલાની, 10 ફળો. 50 રૂપિયાના 10 ફળો, 50 રૂપિયાના 10 ફળો. તો રમેશે કીધું દ્વાદશ કદલી ફલાનામ. દ્વાદશ એટલે શું થાય? એક ડઝન. એક ડઝન એટલે કેટલા? તો કે 12. એ તો તમને બધાને ખ્યાલ જ હોય ને, દ્વાદશ એટલે 12, જેને કહેવાય એક ડઝન. એક ડઝન એટલે 12. દ્વાદશનો અર્થ શું થાય? 12. કદલી ફલાનામ એટલે કેળાના ફળના 12 કેળાના ફળના. તો ફળ વિક્રેતામ એટલે ફળ વેચનાર અથવા દુકાનદાર, એને જવાબ આપ્યો 16 રૂપિયાકાણી. શું જવાબ આપ્યો? 16 રૂપિયાકાણી એટલે 16 રૂપિયા. ફરીથી પાંચે પાંચ લીટી જુઓ. સુરેશ કહે છે પાંચમી દુકાનમાં પાકા ફળો છે. રમેશ, મહાશય કેરીના ફળની કેટલી કિંમત? ફળ વેચનાર 50 રૂપિયાના 10 ફળો. રમેશ, 12 કેળાના ફળના. ફળ વેચનાર 16 રૂપિયા. ફરીથી જ એક વખત એટલું ભાષાંતર જુઓ. સુરેશ, પાંચમી દુકાનમાં પાકા ફળો છે. રમેશ, મહાશય કેરીના ફળની કેટલી કિંમત? ફળ વેચનાર 50 રૂપિયાના 10 ફળો. રમેશ, 12 કેળાના ફળના. ફળ વેચનાર 16 રૂપિયા. પછી રમેશ બોલે છે ચતુર્ણામ નારંગ ફલાનામ. ચતુર્ણામ એટલે 4. નારંગ ફલાનામ એટલે નારંગીના ફળના. 4 નારંગીના ફળના. તો ફળ વિક્રેતામ એટલે દુકાનદાર અથવા ફળ વેચનાર કહે છે 20 રૂપિયાકાણી. 20 એટલે 20 અને રૂપિયાકાણી એટલે રૂપિયા. 20 રૂપિયા. તો સુરેશ કે તરહી મહમ, તરહી, તરહી એટલે તો, મહ્યમ એટલે મને, તો મને 30 કદલી ફલાની દદાતુ. 30 કેળાના ફળ આપો. તો મને 30 કેળાના ફળ આપો. તો રમેશ કે મહ્યમ, મને 12 નારંગ ફલાની દદાતુ. 12 એટલે કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? આપણે આગળ તમને કીધું હતું. કોણ બોલશે? 12 એટલે કેટલા થાય? હા, 12 એટલે કેટલા થાય? 12. તો મને, સોરી, તરહી નથી એટલે આમાં ડાયરેક્ટ મહ્યમ એટલે મને, મને 12 નારંગ ફલાની દદાતુ, નારંગીના ફળ આપો. 12 મને 12 નારંગીના ફળ આપો. પછી સુરેશે પૂછ્યું કિયત મૂલ્યમ. કિયત એટલે કેટલી અને મૂલ્યમ એટલે કિંમત. કેટલી કિંમત? તો ફળ વેચનાર કીએ કદલી ફલાનામ 40. કદલી ફલાનામ એટલે કેળાના ફળના, 40 એટલે 40, કેળાના ફળના 40.
नारंग फलानाम च षष्ठी, नारंगीना फळना षष्ठी એટલે કોણ કહેશે? ષષ્ઠી એટલે 60, નારંગીના ફળના 60, કેળાના ફળના 40 અને નારંગીના ફળના 60. તો રમેશ કે 100 રૂપિયાની સ્વીકારો તું, 100 રૂપિયાની એટલે 100 રૂપિયા સ્વીકારો તું, સ્વીકારો 100 રૂપિયા સ્વીકારો. ફળ વિક્રેતા ભવતું, ભવતું એટલે ભલે. તો રમેશ કે 100 રૂપિયા સ્વીકારો, ફળ વેચનાર કીએ ભલે. ફરીથી એક વખત ભાષાંતર જુઓ. રમેશ કે 4 નારંગીના ફળના, ફળ વેચનાર 20 રૂપિયા. સુરેશ, તો મને 30 કેળાના ફળ આપો. રમેશ, મને 12 નારંગીના ફળ આપો. સુરેશ, કેટલી કિંમત? ફળ વેચનાર, કેળાના ફળના 40 અને નારંગીના ફળના 60. રમેશ, 100 રૂપિયા સ્વીકારો. ફળ વેચનાર, ભલે. ફરીથી પેજ નંબર 32નું ભાષાંતર, બધી લીટીનું એક વખત ફરીથી જોવો. એટલે હજી કોઈને કદાચ કંઈ તકલીફ હોય, ન સમજાતું હોય, કોઈ શબ્દનો અર્થ ન આવડતો હોય, તો ફરી એક વખત આપણે કહીએ છીએ, જુઓ. સુરેશ, 5મી દુકાનમાં પાકા ફળો છે. રમેશ, મહાશય, કેરીના ફળની કેટલી કિંમત? ફળ વેચનાર, 50 રૂપિયાના 10 ફળો. રમેશ, 12 કેળાના ફળના. ફળ વેચનાર, 16 રૂપિયા. રમેશ, 4 નારંગીના ફળના. ફળ વેચનાર, 20 રૂપિયા. સુરેશ, તો મને 30 કેળાના ફળ આપો. રમેશ, મને 12 નારંગીના ફળ આપો. સુરેશ, કેટલી કિંમત? ફળ વેચનાર, કેળાના ફળના 40 અને નારંગીના ફળના 60. રમેશ, 100 રૂપિયા સ્વીકારો. ફળ વેચનાર, ભલે. છે કોઈને હવે તકલીફ? તો અહીંયા જે પાઠ નંબર 7 જે છે એનું સંખ્યાનું અનુવાદ આપણે પૂરું કરીએ છીએ. હવે જે જગ્યાએ આપણે સ્વાપોથીનો ઉપયોગ નથી કરતા, સ્વાપોથીનો ઉપયોગ કરીએ છીએ, અહીંયા આપણે એને સ્વાપોથીની PDF મોકલી દઈએ છીએ. પણ જ્યાં આપણે સ્વાપોથીનો ઉપયોગ નથી કરતા એવી દરેક જગ્યાએ આપણે સ્વાધ્યાય લખવાનું કહીએ છીએ, તો સ્વાધ્યાયના ક્યાં ક્યાં પ્રશ્ન લખવાના એની આપણે તમને વાત કરી દઈએ. તો સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 2, પછી પ્રશ્ન નંબર 3, પછી પ્રશ્ન નંબર 3માં ક, ખ આવા 2 પ્રશ્ન આપેલા છે, એટલે એ ક પણ લખવાનો છે અને ખ પણ લખવાનો છે. પ્રશ્ન 2, પ્રશ્ન 3, પછી પ્રશ્ન 4, કોષ્ટકના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો એ પણ લખવાનો છે. પ્રશ્ન નંબર 4, બરાબર, ઉપર કોષ્ટક છે, નીચે એના પ્રશ્ન છે. અને પછી પ્રશ્ન નંબર 5, 2, 3 એના 2 પેટા પ્રશ્ન, અને પ્રશ્ન 4 અને પ્રશ્ન 5. તો આપણે આટલું સ્વાધ્યાયમાં દરેક વ્યક્તિએ, પછી જો એમાં આગળ હજી એક 6ઠો પ્રશ્ન પણ તમને આપેલો છે જે કોષ્ટક ઉપર આવડી જાય એવો છે, એટલે 2, 3, 3ના 2 પેટા પ્રશ્ન ક અને ખ, પછી 4, 5 અને 6 આટલા પ્રશ્ન આપણે પાકી નોટમાં સ્વાધ્યાયમાં લખવાના છે. 2, 3, 4, 5 અને 6 આ વ્યવસ્થિત સારા અક્ષરે પાકી નોટમાં બધા પ્રશ્ન લખી નાખવાના છે. અગાઉના વિડીયો હજી ન જોયા હોય તો તમે વિપુલ પનારા યુટ્યુબ ચેનલમાં જઈ અને ધોરણ 8માં જઈ એના પ્લેલિસ્ટમાં અગાઉના બધા વિડીયો જોઈ શકો છો. એટલે આગળ હજી ન જોયા હોય તો દરેક વિડીયો તમે જોઈ લેજો. શાળાની ચેનલમાં, એટલે શાળાની જે ચેનલ છે પ્લેલિસ્ટ, એમાં પણ આ વિડીયો હશે, એમાંથી પણ તમે જોઈ શકો છો. જો વિડીયો ન જોયા હોય, ન સમજાણું હોય, તો તમે તમારી અનુકૂળતા પ્રમાણે આ વિડીયો જોઈ શકો છો. હવે દરેક વ્યક્તિએ પાકી નોટમાં પહેલાં ટિપ્પણી લખી નાખવાના, પછી વ્યવસ્થિત એનું ભાષાંતર વિડીયો જોયા પછી, સમજ્યા પછી લખી નાખવાનું, અને જે જગ્યાએ આપણે સ્વાપોથીનો ઉપયોગ નથી કરતા એને સ્વાધ્યાય લખી નાખવાનું, અને જે જગ્યાએ સ્વાપોથીનો ઉપયોગ કરીએ છીએ એને આપણે PDF મોકલશું, એટલે સારા અક્ષરે વ્યવસ્થિત એ સ્વાપોથીમાં લખી નાખવાનું છે.